ઈડરમાં શ્રી ઈડર પ્રજાકીય વિદ્યોતેજક સમિતિ સંચાલિત શ્રી એમપી મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નવીન મકાનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલ નવા ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ભવનનો નિર્માણ ખર્ચ આપવામાં આવશે. સાબરકાંઠા જિલ્લામાં બાળકો ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરી શકે તે હેતુથી ઈડર સર પ્રતાપ હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી મહેન્દ્રભાઈ પી મહેતા, કે જે ઈડર તાલુકાના ગોરલ ગામના વતની છે અને હાલ અમદાવાદ ખાતે બિલ્ડર છે, જેઓ દ્વારા અગાઉ પણ ધર્મ સ્થાનોમાં પોતાનું યોગદાન આપી ધર્માત્માનું બિરુદ પામી ચૂક્યા છે, આજે તેમના દ્વારા સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલના મેદાનમાં નવીન એમપી મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ભવનનું ખાતામુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ઈડર નગરજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા તેમજ સરપ્રતાપ હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સ્કૂલના દાતાશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શાંતોક્ત વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ઈડર શૈક્ષણિક ધામ બની ચૂકે છે. સાબરકાંઠા જિલ્લા પૈકી ઈડરમાં બધી જ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે. એમાં આજે એક નવું સોપાન ઉમેરાયું છે. ઈડર પ્રજાતંત્ર મંડળ તરફથી આજે નવીન અંગ્રેજી માધ્યમની સ્કૂલનું આજે ભૂમિપૂજન છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં કહીએ તો અંગ્રેજીનો અભાવ પણ નહીં અને અંગ્રેજીનો પ્રભાવ પણ નહીં. અને એટલા માટે જ્યારે અંગ્રેજીની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે એના માટે ઈડર શહેર, તાલુકો અને સાબરકાંઠા જિલ્લાના એક સારા શૈક્ષણિક સંકુલની અંદર આ શિક્ષણની સેવા મળશે. આપ બધા જાણો છો તેમ ઈડર ખાતે 30 એકર જમીનમાં CBSE એટલે જવાહર નવોદય વિદ્યાલયનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે અને એના કારણે આ પંથક અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે અને એના માટે જે આ સંસ્થાએ પહેલ કરી છે એમને હું મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મહેન્દ્રભાઈ પી મહેતા, ઈડર તાલુકાના નિવાસી, ગૌતમજી ગામ એમનું ગામ. ઈડરમાં લાંબા સમય સુધી રહેલા અને ત્યારબાદ બોમ્બે ખાતે એમણે વેપાર ઉદ્યોગ કર્યો. ત્યાર પછી અત્યારે હાલમાં અમદાવાદ રહ્યા. એની સાથે સાથે એમણે 2-3 એવા મોટા ધર્મસ્થાનો બંધાવ્યા છે કે જેની કોઈ હદ નથી. એક સૌથી મોટું વલભીપુરથી આગળ 5 કિલોમીટર દૂર ત્યાં એમનું ધર્મસ્થાન મહેન્દ્રપુરમ નામે ઓળખાય છે. અને બીજું ઈડરથી અમદાવાદ જતા જ્યાં ધણપ આવે છે એ ધણપ ધર્મસ્થાન પણ એમના દ્વારા બંધાયેલું છે. આજે ઈડર પ્રજાકીય વિદ્યોગ સમિતિને નવી શાળા ઇંગ્લિશ મીડિયમ બનાવવા માટે એમપી મહેતાનું નામકરણ રહેશે અને એના પેટે એમણે અત્યારે હાલમાં અમને 74 લાખ રૂપિયાના ચેક જે છે એમને અર્પણ કરેલા છે. અને હવે અમારી જવાબદારી થઈ રહી છે કે આ વહેલામાં વહેલી તકે સ્કૂલ ઊભી થાય અને જૂન મહિનામાં ચાલુ થાય એના માટે શાળા પરિવારના પિયુષભાઈ, શાળા પરિવારના મિત્રો, શિક્ષકો, ગ્રામજનો અને બધા ખડે પગે તૈયારીને આ કાર્ય જે છે ભગીરથ છે તેને પૂર્ણ કરવાનો અમે સંપૂર્ણ પ્રયત્ન કરી શકતા.